जय श्री कृष्ण बाळको, आपणे धोरण 3 अने एमा विषय पर्यावरण में आज आपणे पाठ नंबर 6 खाधा विना न चाले ते अभ्यास करवानो छे। तो एमा आज आपणे रिविजन की शुरुआत करशुं। तो एमा पहेलुं छे विकल्प। तो एमा पहेलो विकल्प जोईए, आपणे हमेशा केवो खोराक खावो जोईए, खुल्लो, वासी, ताजो के बजारू। तो एनो साचो जवाब छे ताजो खोराक खावो जोईए, एटले साचो जवाब छे क। बीजू, पुलाव शामांथी बने छे? तो एनो जवाब शुं आवे, चोखा, घऊं, बाजरी के मकाई। तो साचो जवाब छे चोखा। ત્રીજો, નવજાત એટલે નાના બાળકો કયો ખોરાક ખાઈ શકે? તો પૂરી શાક, માતાનું દૂધ, બાજરીના રોટલા કે રોટલી શાક। તો અહીંયા સાચો જવાબ આવે બ, માતાનું દૂધ। ચોથું, ઘઉંમાંથી કઈ વસ્તુ બને છે? તો ઇડલી, ઢોસા, ખાખરા કે પુલાવ। તો ઘઉંમાંથી બનતી હોય એવી વસ્તુ છે અહીંયા ક, ખાખરા છે, તે ઘઉંમાંથી બને છે। પાંચમું, નવજાત બાળકો માતાના દૂધ પર કેવી રીતે ટકી શકે? તો એનો જવાબ આપણે જોઈએ તો એના વિકલ્પ, માતાનું દૂધ પ્રવાહી છે તેથી માતાનું દૂધ સરળતાથી પચે છે, તેથી માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે, તેથી કે માતાનું દૂધ મીઠું લાગે છે તેથી। તો એ સાચો જવાબ છે ક, માતાના દૂધમાં બધા પોષક તત્વો હોય છે તેથી એને બધા પ્રકારના પ્રોટીન મળી રહે અને એમાં બાળકો છે પોતે ટકી રહે છે। પછી છઠ્ઠું છે, ઈંડામાંથી જે પોષક તત્વો મળે છે તે નીચેના પૈકી શેના હોય છે? તો ભાત, રોટલી, ફળ કે કઠોળ। તો સાચો જવાબ છે કઠોળ। ઈંડામાંથી જેટલું પોષણ મળે છે એટલું જ પોષણ આપણે કઠોળમાંથી મળી રહે છે। સાતમું, વિપુલના દાદીમાં ઝડપથી દાદરા કેમ ન ચડી શક્યા? તેનો ઓપ્શન, દાદીમાં બીમાર હતા, દાદીમાં ઘરડા વૃદ્ધ હતા, દાદીમાંને પગે લાગ્યું હતું કે દાદીમાં અંધ હતા। તો સાચો જવાબ આવે બ, દાદીમાં ઘરડા એટલે વૃદ્ધ થઈ ગયા હતા। આઠમું, કેરળમાં ખાલ તેલ તરીકે શાનું તેલ વપરાય છે? તો મગફળીનું, રાઈનું, કપાસનું કે કોપરેલનું? તો સાચો જવાબ છે ડ, કોપરેલનું તેલ છે, ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગી થાય છે, એટલે આ કોપરેલના તેલને એ લોકો ખાવામાં ઉપયોગ કરે છે। નવમું, ચોખામાંથી કઈ વસ્તુ બને છે? તો ઇડલી, પૂરી, શીરો કે કેક? ચોખામાંથી બનતી હોય એવી વસ્તુ? તો અહીંયા છે અ, ઇડલી છે એ ચોખામાંથી બને છે। તો આવી રીતના આપણે પહેલો પ્રશ્ન વિકલ્પનું રિવિઝન કર્યું। આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, ખોરાક આપણા શરીરને ખાલી જગ્યા આપે છે? તો શક્તિ આપે છે। બીજું, વિપુલના દાદી માને ખાલી જગ્યા નાખેલી દાળ પસંદ છે? તો ખાંડ નાખેલી દાળ પસંદ છે। ત્રીજું, ખાલી જગ્યા માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી? તેનો જવાબ, વૃદ્ધ માણસો કઠણ ખોરાક ખાઈ શકતા નથી। ચોથું, 6 મહિના સુધી મુન્ની માનું દૂધ જ પી શકે કેમ કે તેને ખાલી જગ્યા આવ્યા નથી? કેમ કે એને દાંત આવ્યા નથી। પાંચમું, ખાલી જગ્યા રસ શરીરને નિરોગી રાખવામાં મદદરૂપ થાય છે, એટલે કડવો રસ શરીરને નિરોગી બનાવવામાં મદદરૂપ થાય છે। તો આવી રીતના આપણે હવે પાછળના પેજમાં સમજીએ। છઠ્ઠો પ્રશ્ન, બાળકોના શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ભોજનમાં ખાલી જગ્યા લેવામાં આવે છે? તો એનો સાચો જવાબ છે કઠોળ લેવામાં આવે છે। સાતમું,
વિપુલના દાદીમાં એ રોટલી ખાલી જગ્યામાં પલાળીને ખાધી, તો સાચો જવાબ આવે દાળમાં પલાળી અને ખાધી. તો આવી રીતના અહીં આપણી ખાલી જગ્યા પણ પૂરી થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, ખરા ખોટા. તો એમાં પહેલું ખરું ખોટું છે, આપણે દરરોજ એક સરખો જ ખોરાક ખાવો જોઈએ, તો એ છે ખોટું. બધા પ્રકારના ખોરાક લેવા જરૂરી છે. બીજું, બાફેલા ખોરાક પચાવવામાં સરળ હોય છે, તો એ છે સાચું. તો કે એ બાફેલા હોય છે એટલે સરળતાથી પચી જાય છે. ત્રીજું, નાના બાળકોને તળેલા ખોરાક ખવડાવવો જોઈએ, તો એ છે ખોટું. એને તળેલો ખોરાક ખવડાવવો જોઈએ નહીં. ચોથું, ઘઉંમાંથી આપણને શીરો બનાવી શકીએ છીએ, તો એ છે સાચું. એમાંથી આપણે શીરો બનાવી શકીએ. પછી છે પાંચમું, કેક ચોખામાંથી બનાવવામાં આવે છે, તો એ છે ખોટું. કેક છે ચોખામાંથી બનાવવામાં આવતી નથી. છઠ્ઠું, દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે, તો એ છે સાચું. પછી સાતમું, રાત્રે હંમેશા પેટ ભરીને જમવું જોઈએ, તો એ છે ખોટું. કારણ કે આપણે રાતના સૂઈ જઈએ છીએ, જમી અને જો સાવ સૂઈ જતા હોય તો આખું પેટ ભરીને જમવું જોઈએ નહીં, કારણ કે એને પચાવવામાં વાર લાગે છે. અને આપણે સૂઈ જતા હોય એટલે કે ક્રિયા કરતા ન હોય એટલે વધુ એને તકલીફ પડે છે પચાવવામાં, એટલે ફૂલ પેટ ભરી અને જમવું જોઈએ નહીં. એના પછી છે ખરા ખોટા, અહીંયા આપણે પૂરા કર્યા. પછી જોડકા જોડો, તો એમાં છે સાચા જોડકાથી જોડ ગોતી અને અહીંયા લખવાના છે. પહેલું છે મુન્ની, તો એમાં આવે 4 માસનું બાળક. ઘઉં, તો એમાં આવે, તો એમાં પરોઠા આપણે ઘઉંમાંથી બનાવી શકીએ એટલે 3. વિપુલ, તેનો સાચો જવાબ છે એ છોકરો છે. ચોથું, ચોખા, તો એમાંથી આપણે ઢોસા બનાવીએ છીએ. અને ફ્લેવર, તો એ શાકભાજી છે એટલે અહીંયા આવે 1. આવી રીતના. એના પછી છે પ્રશ્ન નંબર 5, ઘઉંમાંથી બનતી વાનગીઓ લખવાની અને ચોખામાંથી બનતી વાનગી લખવાની. તો ઘઉંમાંથી બનતી વાનગીઓ પૂરી, પરોઠા, પાપડ, શીરો, રોટલી કે થેપલા, આ બધું છે ઘઉંમાંથી બને. જ્યારે ચોખામાંથી બનતી વાનગી ઢોસા, ખીર, પાપડ, ખીચડી, ભાત અને ઇડલી, આ છે એ આપણે ચોખામાંથી બનાવી શકીએ વાનગી. તો આવી રીતના આપણે અહીંયા સુધીના રિવિઝન રાખીએ. બાકીનું છે તે આપણે આવતા વિડીયોમાં જોશું.